આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બિઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ચાણસમાં મામલતદાર દ્વારા વેપારીઓને ડિસ્ટન્સ જાળવવાની અપાય ચેતવણી અને વેપારીઓએ કર્યા આંખ આડા કાન હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જે જોતા ગઈકાલ તારીખ અઢાર ચાર બે હજાર એકવીસના દિવસે પ્રાંત ઓફિસરની સૂચના અનુસાર બે હજાર એકવીસના દિવસથી લોકડાઉન સાત દિવસનું ચાણસમા તાલુકામાં આપવાનું જાહેર કરેલું હોવાના કારણે આજે તારીખ ઓગણીસ ચાર ના દિવસે ચાણસમા બજારમાં માનવ મહેરામણ ઉમટતા મેળો જો જેવો નજારો જોવા મળી રહ્યો હતો આ વાતની જાણ મામલતદાર સાહેબને થતાં ચાણસમા મામલતદાર જે ટી રાવલ સાહેબ બજારમાં તાત્કાલિક આવી દરેક વેપારી મિત્રોને જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સ રાખો નહીં તો પછી દંડ લેવામાં આવશે સાહેબ ઉભા હોય ત્યાં સુધી વેપારીઓ ટોળા વિખેરી દેતા હતા વેપારીઓને કોરોનાનો કોઈ જાતનો ડર લાગતો નથી અને ફક્ત વેપાર કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું હતું ગ્રાહકોએ બે દિવસ પહેલાના ભાવને આજના ભાવમાં દસ થી વીસ રૂપિયા કિલોએ વધારી દેવામાં આવ્યો હોય એવું જણાવવામાં આવ્યું હતું કોઈ પણ જાતના ભાવમાં વધારો થયો નથી છતાં આજે દરેક વેપારીઓ ભાવ વધારીને વેપાર કરી રહ્યા છે શું આ સમયે ગ્રાહકોને લૂંટવાના હોય એવું લાગી રહ્યું છે એક કરિયાણાના વેપારીની દુકાન જે આથમણા દરવાજાની અંદરની બાજુમાં આવેલી છે તેમને નંબર આપી માલ વેચવાનું સૂચન કર્યું હોય

અત્યાર સુધી કલાક નગરપાલિકાના ચીફ ઓફિસર કે નગરપાલિકાનો સ્ટાફ બજારમાં જોવા મળ્યો ન હતો ફક્ત એકલા મામલતદાર સાહેબ જ બજારમાં જોવા મળી રહ્યા હતા ચેતન શાહ સાથે કમલેશ પટેલ બીજી ન્યૂઝ જાણસમાં